ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બધાની આતુરતાનો હવે અંત આવી ગયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો માટે 10% જગ્યાઓ અનામત રાખવાના અંગે સરકારશ્રીના નિર્ણય અન્વયે ઓનલાઈન અરજીઓના રજીસ્ટ્રેશન માટેની સુધારાની જાહેરાત આવી ગઈ છે. તો જે કોઈ મિત્રો આપણે બિન સચિવાલયની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેઓ પૂરા આ વિડીયો પૂરો જોશો તો બિન સચિવાલયની પરીક્ષા માટેની નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે કે 23/1/2019 ઠરાવ અન્વયે તે અન્વયે સામાન્ય વહીવટના 6/2/2019 પરિપત્ર 7/2019 ઠરાવથી આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો માટે સીધી ભરતીની જગ્યાઓ 10% જગ્યાઓ અનામત રાખવાની નીતિ વિષયક નિર્ણય લઈને અમલ તારીખ 14/1/2019 રોજ કરવાના સંબંધિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. તેમાં EWSમાં એટલે કે 10% આર્થિક અનામતમાં આવતા લોકો માટે આ ભરતી ફરીથી ચાલુ થઈ છે. તો જે લોકો બિન સચિવાલયની પરીક્ષા માટેની તૈયારી કરતા હતા તો તેમની આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે અરજી ક્રમાંક 150/2018-19 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જે જગ્યાઓ હતી તેમાં વધારો થઈને 3043 જગ્યાઓ થઈ ગઈ છે અને આ ફોર્મ ભરવાની તારીખ 1/6/2019 બપોરે 2 કલાકથી 30/6/2019 રાત્રે 12 વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકાય છે. તો જે કોઈ મિત્રને બિન સચિવાલયની પરીક્ષા માટેના અરજીપત્રક ભરવાના બાકી રહી ગયા હોય અને નવા ભરવાના હોય અથવા EWS એટલે કે 10% આર્થિક અનામતમાં આવતા ઓપન કેટેગરીના મિત્રો જેમને EWSનું સર્ટિફિકેટ કઢાવ્યું હોય તેવા મિત્રો 1/6 થી 30/6 વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક માટે અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ફોર્મ ભરી શકે છે. તો અત્યાર સુધીની આતુરતાનો અંત આવી ગયો છે મિત્ર. હવે કદાચ ફોર્મ ભરાય એના એકાદ મહિના પછી તરત જ એટલે કે ઓગસ્ટ મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા જરૂરથી આવી શકે છે. તો જે કોઈ મિત્ર આવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જો જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા છે મિત્રો, પણ ઉમેદવારો ojas.gujarat.gov.inની વેબસાઇટ પરથી આજે બપોરે 2 વાગ્યા પછી બિન સચિવાલયની ઓફિસ આસિસ્ટન્ટના ફોર્મ ભરી શકે છે. જે કોઈ મિત્રોએ જૂના ફોર્મ ભરેલા હોય તેમને બીજી વાર ભરવાની જરૂર નથી, પણ જે કોઈ મિત્રોને નવા ફોર્મ ભરવા હોય તેઓ આ ઓજસની વેબસાઇટ પર જઈને 2 વાગ્યા પછી ફોર્મ ભરી શકે છે અને EWSનો લાભ લઈ શકે છે. બીજી એક વેબસાઇટ છે gssbgujarat.gov.in ઉપર ઓજસની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવી અને ફોર્મ ભરવા. આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. 31/5/2019 રોજ સ્થળ ગાંધીનગર છે. તો આ એક ઓફિશિયલ નોટિફિકેશન છે. તો આજે બપોરે 2 વાગ્યા પછી બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટના ફોર્મ ભરાશે. તો જે કોઈ મિત્રને ફોર્મ ભરવાના રહી ગયા હોય અને જે EWSનો લાભ લેવા માગતા હોય તે લોકો 2 વાગ્યા પછી ફોર્મ ભરી અને બિન સચિવાલયની પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી દે. થેન્ક્સ એન્ડ ગુડ બાય.